प्यार आत्माओं, समय दर्द दीजिए। आप सज्जनों, संत वृंदो, कलाकारों, कलानिधियों, साधु ब्रह्मदेव, मानव भाव परिवार, एक तमने सूचन आ लाल बापू नो परिवार नहीं एटलो ध्यान आ परिवार वधो छे गेबी बापू गेबी परिवार गेबी परिवार नी अंदर जुआ आ खास सिद्धांत મને કોઈ પરિવાર બનાવવાનો, કોઈને કંઠી બાંધવાનો, કોઈને ઉપદેશ દેવાનો મને કોઈ પ્રકારનો એવો શોખ કે મોહ નથી. આ ખાસ તમે અહીં પધારો છો ને, આ અમરધામની અંદર તમે તમારું પ્રાલબ્ધ લઈને જ અહીંયા આવો. લાલ બાપુ કાંઈ તમને ભોજન કરાવે છે, લાલ બાપુ કાંઈ તમને આપે છે એવું કાંઈ માનું છે. પ્રત્યેક અહીં આવો છો, તમારો ભાવ પ્રેમ સાથે પ્રાલબ્ધ લઈ અને અહીંયા પધારો. કહેવાનો મુદ્દો શું છે કે આમાં જુદા પણું તમને, મને અને બીજા ભાઈઓને જુદા પણું નો ચિત્ત બુદ્ધિમાં દાખલ થાય એટલે આવા વાક્યો તમારી આગળ. જ્યાં સુધી તમારે ને મારે કોઈ પ્રકારની અંતરાય રહેશે ત્યાં સુધી એકતા નો ઉદય નહીં શકે. તમારે મારા પૂર્વનો યોગ હોય, કઈ પ્રકારથી અહીંયા અમરધામ બન્યું છે, કઈ પ્રકારથી આપણે બધા ભેગા થઈ છીએ એ મારી શક્તિવાળી વાત છે સમજવા. પણ છતાં અવશ્ય અહીંયા ભગવાનના કેવી દરબારની અંદર, ધરીના દરબારની અંદર તમે અહીંયા પધારો છો એ ખૂબ જ મને હૃદયમાં ગમે છે. બે પ્રકારથી ગમે છે, એક તો જાદા દિવસે મળે તો મને એમ થાય કે મારી સંભાળ લેવાની, બીજું એમ થાય કે સંસારના ગોટાળામાંથી, વ્યવહારમાંથી, વ્યવહારિકતામાંથી છેજ મુક્ત થઈ મારા નાથને યાદી તો થાય નહીં, તાર વૃદ્ધિ અડધી કોણી કોણી અવસ્થાઓ હોય કે છતાં જે કરવા આવ્યા હતા એ આપણાથી કઈ થયું જ નહીં. જે કરવા પરમાત્મા એ જે આપણે મોકલા હતા એ માયનું કઈ બન્યું જ નથી. આજ સુધી આપણે બીજાને સમજાવવાના ધંધા કર્યા છે,
आम कर दो, तमें आम कर दो, तमें आम है, बीजा ने समझाओ, लोकेश्ना ने ली थी, ने हितेश्ना ने ली थी, रित्विक, बीजा ने समझावा ने प्रतिना, बीजा ने समझावो तो पोता ने नहीं समझावा, क्या उसो करवाए उसो, वो कई रस्ता बाधे चो, क्या मार्ग बाधे चो, મારી માથે ઘરે કોણ છે એવું ખ્યાલ જ કરવો નહીં, ભાવ એવું વર્તન કરો નહીં નહીં, ભાવે એવું વર્તન કરવા હાલો આપણે આવ્યા નથી, મનુષ્ય જન્મ ભાવે એવું વર્તન કરવા માટે નથી, મોક્ષ કરવા માટે નથી આ જીવન, વિલાસો માટે આ જીવન નથી, તમે પરમાત્માથી જુદા પડ્યા છો ને એ પરમાત્માની નજીક જવા હારો છે, એ પરમાત્માને પાછા ગોતીને ભળી જવા હારો છે, આ માનુષ જન્મ છે, બડે ભાગ માનુષ તન ભાવ તમે જુદા છો એવો કોઈ બીજો પુરાવો ઈશ્વર થી તમે છે જુદા, હા જરૂર પરમાત્મા સત્તાધીશ છે, આપણે આ સત્તાધીશ એક પુરાવો, સત્તાધીશ હોય તો તમે છે આપણે ભૂખો મન ન કરીએ, તમે સત્તાધીશ નથી, પણ જરૂર આપણી ફરજ ને પાત્ર બનીને કઈ કરવું જોઈએ, કચેરી સમજી વિચારી તે હું તમને કહું, ખ્યાલ નથી રાજા વાક્યો ની સમજી વિચાર, તણાઈ નહીં જાઉં, આપણા ભાઈઓ ઘણા છે, તમે પરમાત્માના છો, શાસ્ત્રના પુરાવા, ઈશ્વર અંશ જીવની અંશ, તમે બધા ઈશ્વરના અંશ, અંશ પછી અંશી બને અને તે પછી મહાઅંશ, પરમાત્મા સર્વના છે, પરમાત્મા સર્વવ્યાપક સર્વવ્યાપ્ત છે, તમારામાં મારામાં બધામાં રહેલો છે, તમે જુદાય છો, તમે અંતરાય છો, મારો મુદ્દો આવો છે આજે અંતરાય, બદલ ગયા જમાના બદલ ગયા, કોઈ કહે ભક્તિ, ભક્તિ બદલી ગઈ, ભક્તિ મૂળ તો છે એક જ પણ આપણી પ્રકૃતિ બદલી, પરમાત્માનું નામ તો સમરણ એક જ છે પણ એમાં પાછું મિક્ષ બીજા લોકો કરી નાખ્યું, દ્વેષ કરી નાખ્યું, અને પ્રભુ લેવા જાય ઉપદેશ લેવા કદાચ તો ઉપદેશ દેવા વાળાને એમ થાય કે હું કાક જાણું આ સામી વ્યક્તિ જાણતો નથી, મને એની કાંઈ ખબર નથી ને મને કાંઈ ખબર છે, આવો જે અહમ ને અભિમાન અને આવો જે મન પેલું છે ને એ માણસને કાળે કરીને પતન કરે, શું
તમારા કુટુંબમાં ડખો ડખરો હોય, તમે તમારા કુટુંબને ની અંદર પરમાત્માનું સ્વરૂપ જોતા ન હોય, તો તમારે માળાઓ અને બીજે રખડવાની સત્સંગ કરવાની જરૂર શું? તમારા કુટુંબ ની અંદર ભગવાન નથી? પેલા તો તમારા કુટુંબ ને આ ચાર આંગળી ની વાત લઉં છું. સમાધાનની દ્રષ્ટિ અંતરાય બહુ છે ને, અંતર વેદ સુકામ પૂર્ણ સ્વરૂપ નહી ચાલ અંતરાય નિખાલસ બન જાઓ. તમારે ભેર શેર કરવી છે ને એટલે નિખાલસ નથી બનતા. આ ખાસ તમે ધ્યાન રાખજો, તમારે અંતરાય રાખવી છે ને, મારે તમારે તમારે ભેર શેર રાખવી છે ને, એટલે તમે જુદા પણ ઉડી. તમે નડતર ચાર વસ્તુ કેવી છે માન, પણ એક નડતર આપણે શું છે? મોહ સકલ વ્યાધિ કર્મમૂળ. રામાયણ આ બીજો દિવસ છે નવરાત્રી. મોહ સકલ વ્યાધિ કર્મ, મોહ ખતરનાક. મોહ સકલ આ બધી વ્યાધિઓ આપણે જો નડતી હોય તો પછી તો ખટી ઓળખી ની વાત જ ક્યારે. પણ એ કદાચ એટલું બધું નો આપણથી ઇન્દ્રિય કાબુ થાય તો સરળ રસ્તો ગોતી કાઢ્યો છે સંતોએ. સમર્પણની પ્રક્રિયા સરળ ગોતી કાઢી છે, કે સમર્પણ કરી દો જે કાંઈ છે, જે કાંઈ ભૂલ તાપ આદિ બધી જે કાંઈ સમર્પણ કરી અને પરમાત્માનું સ્મરણમાં લાગે, બીજાને ઉપયોગમાં લાગે. સમર્પણ ચાર, પેલા તો હું ને મારું કુટુંબ એક છે. આ પેલિયા આ મોટી છે ને બધા આપણે કોકને વાત કરજો ને આમ બોલાવો તો આપણે આંગળી તો બોલાવી એમ. પેલા તો આ નક્કી તમારે કરવું પડશે, હું ને મારું કુટુંબ એક છે. બીજું હું ને મારો ધંધો જે કરી રહ્યા હોય તે વ્યવહાર કાળનો, સંસારી કાળની દુકાનોનો, ફેક્ટરીઓનો, આ ઇત્યાદિ ધંધો તમે જ્યાં સુધી એની અંદર ઓતપ્રોતના મૂળ ધંધો એક છે એવો ઓતપ્રોત તમારે બનવું. ચતર મોક્ષ થતા એક તમે પહેલેથી ભૂલ કરી છે ને, એ ભૂલ તમને અત્યારે નડે છે, પહેલેથી જ તમે ભૂલ કરી. નાનપણમાંથી ભૂલો કરી હોય પછી ગુરુ મહારાજને શું દોષ દેવો અને પરમાત્માને શું? તમારી ભૂલ હું મારું કુટુંબ એક થઈ અસુરત બની રહો, કામ જુદું રહો. નાના નાના બચાવો તમારા કુટુંબ, બીજું એક કુટુંબ બનાવશો તો બાજુ વાળાને રહેવા વાળાને પાછા તમે એને અપનાવશો. આવો બાપા બોલ, મારું કુટુંબ એક થાય તો બીજાને તમે એક કરી શકો ને. હેમંતભાઈ છે, હેમંતભાઈ ભજન સારા ગાય છે, પહેલો નંબર આવ્યો છે, ખ્યાતિ પ્રખ્યાતિ છે.
બધે હું બહુ તપાસ જેવી નજરથી રાખું છું. તેની નજર તો એ રાખો કે તબિયત કેમ, બીજા નંબરમાં એમના કુટુંબમાં કેમ, શું કામ મારે રાખવાની હું જરૂર છે, વિકાસ થતો એનું કુટુંબ કેમ જાણ. એણે પોતાનું કુટુંબ અને હું એક છે એવું એને એમણે માન્યું છે. અને મારે સાથીદારો મારા રહેવા વાળા પણ એ કદાચ દુઃખી ન થાય એ પણ હેમંતભાઈ ધ્યાન રાખવું કહેવાનો બધો જુદો છે. આ સમગ્ર વાત છે, આ તો એક એમને દ્રષ્ટા તરીકે ઉભા રાખી. હું મારું કુટુંબ એક છે એક આવી અને સાધુ સંત અભિમાન અને મદ મારા માં છે ને કોઈ દી ક્યારે કરી જવાનો ખબર નહીં પડે કોઈ દી. શાસ્ત્ર હું એની અંદર સંમત છું. પૈસાની જરૂર છે, પૈસા પ્રત્યેકને પૈસાની જરૂર છે. પૈસા ખોટા નથી, પૈસાથી સારા 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 કાર્યો થાય, સારા સારા ઉદ્યોગો થાય, સારું સારું સાત્વિકતાની સ્થિતિઓ પણ તૈયાર થાય. પૈસાથી ભગવાને આપેલો સદુપયોગ કરવો, પણ પૈસા એ જ પરમાત્મા છે એને માની ન બેસ. પરમાત્મા એ પૈસા એ જ પરમાત્મા છે. અને પૈસા છે મારી આગળ દાદા હું આવું છું આવું છું એવું અભિમાન રાખતા ને નતર તમારી કેરી જે આંબામાંથી ખરી જાય છે ને ભટ જે પવન આવે છે ને કાચી કેરી ખરી જવાની. અહંકાર ને અહમ ને મદ જો અંતિષ્કરણ માંથી કાઢ હોય તો નામ સ્મરણ કરો. નામ સ્મરણ કોઈ પુરાવો છે? હા, કલિ કેવલ નામ આધારા. કલયુગ ની અંદર નામ સ્મરણ શ્રેષ્ઠ. નામ સ્મરણ ચાલતા ચાલતા ઉઠતા બેસતા તમે જે ધર્મ સદગુરુ મહારાજે બતાવ્યો હોય, સદગુરુ મહારાજે ધર્મની નિષ્ઠા બતાવી. ધર્મ કાંઈ એક છે, ધર્મનો અર્થ શું? ધર્મ એટલે વર્તન કરવું, પાલન કરવું, મારી ફરજ બરાબર રીતે બજાવવી. બીજું સત્ય એ ધર્મ છે, પાલન કરો. આવો આ મારી મા છે ને આ વાત ને એનો હાર પહેર્યો છે.
माने ले हमारी मां मां तो मां बीजा वगड़ा नवा भगवान सो जाओ हाँ शिल्प कला संगीत कला हुनर अपने शास्त्रों न शिल्प कला संगीत कला सुर कला में साथ हूँ ये हूँ एक थी बहुत पुरुषता हमें बहुत पुरुषता की बात से जाना चौथू આ ચાર માંથી તને ચાર માંથી નીકળી જઈ ત્યારે પછી હું ઈશ્વર એક છે આ જયારે આવી જાય ત્યારે મુઠ્ઠી બંધ પછી ખરા આમ કરો ને આંગળીઓ ગમે તેવી હોય પછી તો તમે ઈશ્વર એક થઈ ગયા તમે ઈશ્વર એક થઈ ગયા કેટલી મહેનત કરી મેં ચાર આંગળીઓની હું કુટુંબ એક છે ધંધો નું કુટુંબ એક છે હુનર ઉદ્યોગ નું કુટુંબ એક છે સંગીતો નાદ પણ હું એક છી દેવતાઓ ને દેવીઓ પણ હું એક છે અને હું પરમાત્મા અને સદગુરુ એક છે આવી કરે વાત તમે સદગુરુ ને જુદા ના માન સદગુરુ ને અમે એક છે એ માન સદગુરુ ને અમે એક છે એમ માનીને એની સેવા એમની આજ્ઞા અનુસરીને ચાલો શાસ્ત્રની આજ્ઞા અનુસરીને ચાલો કારણ કે પવનની સેવા નહીં રહી શકે પવનની સેવા કેમ કરી શકશો પવન પાણી પવન આજે સંત ને સદગુરુની સેવા ચરણ સેવા ખરી પ્રકારની સેવાઓ છે આ ચારે પાંચે વસ્તુ સારે સમજાય જાય પાંચે નો પંચામૃત કરીને હું ઈશ્વર એક છે પાંચે નો પંચામૃત કરી અને જે કોઈ કૃપા દ્વારા કરુણા દ્વારા પી જાય ધન્યવાદ એનો બેડો પાર આ બીજ અંતરાય પ્યારા સદનો અંતરાય અંતર રાખો ભેદ નહીં ચાખો અંતર રાખો પ્રભુ ભેદ નહીં ચાખો એ વૃદ્ધા જન્મ ગુમાવો પછી માટે હું કે છે માટે દ્રઢ કરી લે વિશ્વાસ તારી સફળ થાય બધી આશા હે સતગુરુ હે સાચા હે સાચા રખે ભરોસા ગાય ભેંસ કા ઉનકો કરત બરદાતા ભેંસ ને ગાય ને રાખ્યું હોય એની બરદાસ્ત કુક કરે ખોળ ખોરાવે આ ખોરાવે આ ખોરાવે એનું કારણ શું કે દૂધ દે એટલે ખાલી ગાયો માટે ભરોસો લે ભેંસ માટે ભરોસો ખોરાવે આ પીવા એની માટે ભરોસો रखे भरोसा गाय भैंस का उनको करत प्रदास उनको सेवा कितनी करी है तेरा करता विषय ना पाए असमाधान जो समाधान स्थिति में
रखे भरोसा गाय भेंट का उनको करत बलदास नथी भरोसा गुरु गोविंद का नथी भरोसा गुरु और गोविंद का पछि देखो अजब तमाशा माटे हे मन दृढ़ करी ले विश्वास विश्वास सत्य ने सत्य नो भरोसो छोड़वो नहीं माथा कदाच पड़ी जाए ने तो सत्य नो विश्वास અને ભરોસો છોડવો ની કદાચ માથો નહીં છોડો નહીં છોડેગા તમારે છોડવાનું છોડ હું તો નહીં છોડવા સત્યને બી છોડવાનું નહીં મારા પ્રભુ કે બી ને છોડવાનું નહીં અને તમને પણ નથી છોડવાનું આ ધ્યાન રાખજો મારી દ્રષ્ટિ બધા એમાં તમારી દ્રષ્ટિ કઈ હોય એ મને ખબર આપણે ગુણ ખૂબ ગાયા ભાઈ પરમાત્મા ખૂબ ગુણ ગાયા અડધી પોણી પોણી અવસ્થાઓ બધી કાક માટે થોડી ચોખ્ખી જિંદગી ની અંદર કઈ ખરી રામ ભજન કરી લો બસ રામ ભજન કરો પ્રભુ ગુરુ મહારાજે જે કઈ આંખું હોય એમાં દ્રઢતા વિશ્વાસ રાખીને આજ્ઞા માને અને તમે તમારું કાર્ય તમને તકલીફ ન થાય ગુરુ મહારાજ ગાંડો નથી ગુરુ મહારાજે આજ્ઞા કરી હોય કે તમને ખાડામાં બુડાડવા આવું છું અને કદાચ ગુરુ મહારાજે આજ્ઞા કરીને ખાડામાં બુડાડતો હોય તો એ ગુરુ મહારાજ નથી ઘણા કહે સમર રામાયણ માં લખ્યું છે સમર થતું નહી ગુસાઈ એમાં તમારે લખ્યું છે સમર થતું નહી ગુસાઈ કાંદર પછી મારે વિચાર કર્યો સમર દોષ નહી ગુસાઈ બરોબર છે સમર્થ હોય એ કોઈ દોષ કરે નહીં અને એને સમર્થ કહેવાય નહીં સમર્થ તો સમર્થ હોય એ કોઈ દોષ કરે નહીં અને એને સમર્થ કહેવાય નહીં અને કદાચ દોષ કરતો હોય તો એને સમર્થ ન કહેવાય અને કદાચ કરી નાખે કદાચ થઈ જાય ભૂલ થાય છે કદાચ થઈ જાય તો કોણે કમાઈ નહીં એક એક વખત માફી છે સંતો છે ને હરિહર કરાવે છે ને સેવા કરે છે ને આ કરે છે ને કોરોનામાં એક પણ એક વખત તો એને માફી મળે પછી એક વખત માફી મળે પછી મારા ઘરે કરવાનું નહીં હોય આમ વધારે એક વખત માફી એક તો કહેવાનો મારે બોલો આજનો બીજના તહેવાર ભજન સુંદર અંતરાય ન રાખ અંતરાય ન રાખ્યો અખંડ ને પૂજ્યો અલક્ષ દળીને માનજો આ ખાસ દાન રામદેવજી મહારાજ ફક્ત વચન ને ખાતર 74 વર્ષ ની લીલા કરી પછી રામદેવજી મહારાજ પડદે થઈ ગયા છે લીલા કરી રામદેવજી મહારાજ તમે રણોજા જાઓ ને ત્યાં રામદેવજી મહારાજ ની સમાધિમાં રામદેવજી મહારાજ નથી આખા ધ્યાન રાખજો જ્યાં તો ચેતના ફક્ત પડે છે એ તો ભગવાનને જ ભાવ એ ઉઘાડી એટલે જ્યાં તો ફૂલ જ નીકળ્યા છે પછી ભગવાન ત્યાંથી નીકળી જાય અને 600 વર્ષ ની વાત કરી હતી કે જાઓ જાઓ પંડિતો ને સાજો કાબા કરજો દેશ ની સેવા વારંવાર પેઢી પીર નહીં અને 600 વર્ષ તો આવ્યા છે રામદેવજી મહારાજ ક્યાં હવે અવતાર
હવે અંતર શું? ભક્તિ તો એની છે, જ્ઞાન પણ એની છે, રામાયણ પણ એની છે, ભાગવત પણ એની છે. તો હવે એ અવતાર કયો? શાસ્ત્ર અનુસાર નકલંકી નો અર્થ કલંકી અવતાર. હા, તાળીઓ પાડી દો. કલંકી અવતાર આ શાસ્ત્ર વાળે કોઈ ભાગવત નહીં. કલકી અવતાર એ ઉપર દિશાથી ધણ્યો મારો આવશે. અરે હો જીયો દીપ ધાર છે, સિંહ દીપ જમું દીપની મજા. એવા ઉપર એ દિશાથી સમરદ દુનિયા આવશે. રે ઓજી ઓજી. હવે તો કલ્કી અવતાર અમારા શાસ્ત્ર ના પુરાવા સહિત બોલું. કલ્કી અવતાર હાથમાં ખડા, ઘોડા પાસે સ્વાર, કલ્કી અવતાર. ખાસ સિદ્ધાંત રાખજો. રામજીને માનવાના છે, બાબાજીને માનવાના છે, આપણે રામને માનવા છે, કૃષ્ણને માનવા છે, અવતારોને સર્વને માનવા છે, દેવી દેવતા બધાને માનવાના છે. હવે આવશે, ક્યારે આવશે એ કહેતો નથી, એવી સમજ નથી આવી. તો એ આવશે તો એ મેળો કોણ છે? દેવી દેવતાઓ, ગ્રહો, વીરો, મહાવીરો, પાંડવો. આવું આવું વાણી ની અંદર એક વિવર્તા આવ્યો છે. આવો આવો એની ઘડી ચાર ફોજ મોટી જવાની છે. ચાર ફોજ, એ ચારે દીપમાંથી ચાર ફોજ આવશે. કળયુગ નો પેસાર હતો, રામ ભગવાન પછી થઈ ગયેલો હતો. કળયુગ નો અર્થ કુળ ને કપર. એ મારું તારું રાગ દ્વેષ ઈર્ષા બીજું ત્રીજું આ કળયુગ નો પેસાર. એ કળયુગ ને, કળયુગ પોતે છે, શરીર હોય તો કળયુગ છે, પછી કળયુગ ને બગાડ્યું છે. જેમ રામજી એ ફેરવાને મોકલું રવાના કરી દીધો ને, જેમ રામ ભગવાને રાવણ ને રવાના કરી દીધો ને, જેમ કૃષ્ણ ભગવાને અને કંસ ને રવાના કરી દીધો ને, એમ કલ્કી મારા નામ છે ને એ કળયુગ ને રવાના કરી દીધો. તો તમારે વિચાર કરો કે ભાઈ અમારે ભજન શું કરવું? કલ્કીને રામદેજીને જોયા નથી તો ભજન છે? રામદેજીને જોયા નથી તમે રામદેજીનો સ્મરણ તો કરો જ છો ને? એ રામને જોયા નથી થતા રામનું સ્મરણ તો કરો જ છો ને? કૃષ્ણને જોયા નથી થતા કૃષ્ણનું સ્મરણ તો કરો જ છો ને? એ પણ માર્ગદર્શન બધું આપનાર સદગુરુ છે, શાસ્ત્ર છે. હું તો કોઈ પ્રગટ ને પ્રત્યક્ષ ને માનો ને, જાગતી જોતું ને માનો ને, હુકમ બીજે રગડો દ્રઢતા ન થાય. બે આઠ વાળા જાગતી જોતું હોય ને એમાં તો દ્રઢતા ન થાય. પછી વ્યા જાય, પછી આવે વ્યા જાય, પછી સમાધિ ચડી જાય, પછી ત્યાં જઈ નાળિયેર વધીને માથા ફોડીએ આપણે. અરે ભૂલ થઈ ગઈ અમારી, હો તમે હતા ત્યાં તમારી કઈ સેવા નહોતી, આમ નહોતી આમ. અરે ભાઈ હવે હું પાણી રવિમાં ઘણા દાખલા એવા
பஞ்சால்ல பிராணமைகளா காத்தாலும் பிரகட்டின பிரதக்ஷன மானு பிரகட்டின பிரதக்ஷன சிவாகர் அது ஏக் பூதா மாதிரி பாசு அவஜா தவ அந்தராய நாச அந்தர் நாச પોતાના ધવિથી અંતર નહીં રાખવું આ પહેલો મુદ્દો ભલે તમને ખોટું લાગે તો લાગ બે રોટલા વધારે કાઢ આપણે કોઈ ફિકર નહીં તમારા ધણીથી અંતરાય ને રાખશો અને બીજા નંબરમાં એના ધણીને કદાચ એ ફૂલાઈ જાય અહીં બેઠા હોય એના ધણીને એને કરવાળીથી અંતરાય નહીં રાખશો હવે કદાચ કોઈ હોય ને એમ કે ભાઈ આ તો ભાઈ અમે મારે તો બીજી વાત આવી ગુરુ ને શિષ્ય ગુરુ ને શિષ્ય થી અંતરાય ને રાખવી અને શિષ્ય ને ગુરુ થી અંતરાય રાખવી ખાસ બહુ મોટી સમજાય નહીતર પછી ભોરેની સ્થિતિ આવશે હવે વાણીને વિરામ અંતરાય ન રાખવી અલખને માનવા અખંડને માનવા પ્રત્યક્ષ સદગુરુને માનવા ફરી આજની આજ્ઞા માથે શિર માથે ચડાવી અને વર્તનને પાલન કેવી થાય ચારિત્ર શુદ્ધ કેવી થાય એ આપણે બરોબર રાખવું અને સાથે સાથ આપણાથી ઉપયોગી બનાય તો બીજાને જરૂર ઉપયોગી બનવું જ્યારે જ્યારે વિપત્તિ આવે ત્યારે આપત્તિ વિપત્તિમાં આપણે જે આપણાથી થતું હોય જરૂર કરવું પણ વિચારીને સમજી તો ઓલિમ્પિકને હું કહેવા માંગુ છું કે 11:30 રાઈટ ત્યાં 11:30 થયા છે તે પહેલા ગોવિંદરામ અને દીપકભાઈ ને બીજા ઓરિયન્ટરો બાજવાથી આવેલા હોય પછી આણંદથી આવેલા હોય વડોદરાથી આવેલા હોય જે જે કામે લાગી જતા હોય હર વખત ઘેવડ વાળા રામકૃષ્ણ અને એક ભજન અમારે આ બે માં એક બાપ આવ્યો છે ને એને એમની દીકરી આવી છે એક ભજન એક બોલી દે જલ્દી તમે જેમ રેડિયામાં જઈ અને 3 મિનિટમાં 4 મિનિટમાં ભજન પૂરું થાય એવી રીતે ભજન પૂરી કરી નાખો વાણીને હિરાવ સર્વને પ્રણામ જય ગુરુદેવ જય જ્યારા જય રામજી જય કબીરા Thank you.
Jagat Guru.